હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણનો વિષય ગુજરાતી પાઠ 2, તેનું વ્યાકરણની સમજૂતી મેળવશું. ફર્સ્ટ, નીચેના આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. 1, પ્રાયચિત, તો આવશે પ્રાયશ્ચિત. 2, પ્રતિકૂળ, તો જવાબ આવશે પ્રતિકૂળ. 3, ધંતુરો, તો જવાબ આવશે ધતુરો. 4, હિંમત, તો જવાબ આવશે હિંમત. 5, ચિટક્કી, તો આવશે ચિઠ્ઠી. પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. 1, પ્રાયશ્ચિત, જવાબ પ પ્લસ ર પ્લસ આ પ્લસ ય પ્લસ અ પ્લસ શ પ્લસ ચ પ્લસ ઈ પ્લસ ત પ્લસ ત પ્લસ અ. 2, ગંદી, ગ પ્લસ અ પ્લસ અમ પ્લસ દ પ્લસ ઈ. 3, જબરજસ્ત, ચ પ્લસ અ પ્લસ બ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ દ પ્લસ અ પ્લસ સ પ્લસ ત પ્લસ અ. 4, ભવિષ્ય, પ પ્લસ અ પ્લસ વ પ્લસ ઈ પ્લસ શ પ્લસ ય પ્લસ અ. 5, ચિઠ્ઠી, ચ પ્લસ ઈ પ્લસ ઠ પ્લસ ઠ પ્લસ ઈ. 6, પ્રતિજ્ઞ, પ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ પ્લસ ઝ પ્લસ ગ પ્લસ આ. પ્રશ્ન 3, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. 1, ઝેર ખાવાની હિંમત ન ચાલે, જવાબ ભાવવાચક. 2, કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું, જવાબ દ્રવ્યવાચક. 3, રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું, જવાબ વ્યક્તિવાચક. 4, ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી, જવાબ જાતિવાચક. 5, 1 તોલો સોનું કાપવું મુશ્કેલ ન હતું, જવાબ દ્રવ્યવાચક. 6, તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી, જવાબ ભાવવાચક. પ્રશ્ન 4, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. 1, એ ટેવ જંગલી ગંદી ને હાનિકારક છે, જવાબ જંગલી ગંદી હાનિકારક ગુણવાચક છે. 2, ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હશે, જવાબ 12-13 સંખ્યાવાચક. 3, મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો, જવાબ મારા મને એટલે સાર્વનામિક. 4, આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી, જવાબ ઘણી અને માત્રા સૂચક. પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા તો જોડો. 1, પરાધી એટલે કે પર પ્લસ આધીન. 2, માંસાહાર, તો જવાબ આવશે માંસા પ્લસ આહાર. 3, નિસ અથવા તો નિર પ્લસ ભય એટલે જવાબ આવશે નિર્ભય. 4, પરી પ્લસ નામ એટલે આવશે પરિણામ. પ્રશ્ન 6, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો. 1, પ્રાયશ્ચિત, જો જવાબ આવશે પ્રસ્તાવો. 3, ચાકર, તો જવાબ આવશે સેવક. 3, પરાધીન, તો પરવસ્તા. 4, દોષ, તો જવાબ આવશે કુટેવ. સોરી, દોષ તો આવશે અપરાધ. 5, કરજ, તો જવાબ આવશે દેવ. સ્મરણ તો સ્મૃતિ. 7, અપરાધ, તો આત્મહત્યા. પ્રશ્ન 7, નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી તેનો નવો શબ્દ બનાવો. 1, ગુંગાળાવું ને આમણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, જવાબ ગુંગણામણ. 2, સમજવું ને આવટ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, જવાબ સમજાવટ. પ્રશ્ન 8, નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. જવાબ, પ્રશ્ન 1, પણ એને સંગર્વી ક્યાં એ અમારા માટે સવાલ થઈ પડ્યો, જવાબ એને ક્યાં એ અમારા. 2, મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી, જવાબ મેં આ અને તેમને. પ્રશ્ન 9, નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધીને લખો. જવાબ, પરાધીનતા ભોગવવી, જવાબ ગુલામ બનવું. 2, જીભ ન ઉપડવી, જવાબ બોલવાની હિંમત ન થવી. 3, રામબાણ વાગવા, જવાબ અનુભવની ઘેરી અસર થવી. 4, જોખમ ખેડવું, જવાબ સાહસ કરવું.
પ્રશ્ન 10. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1 રૂપિયાના 100માં ભાગનો તાંબાનો એક સિક્કો. જવાબ ઢોકળો. 11. સમાસ ઓળખાવો. 1. દીપમાળા, તો તત્પુરુષ. 2. હાનિકારક, જવાબ આવશે ઉપપદ. 3. આગગાડી, જવાબ આવશે મધ્યમ પદ લોપી. 4. 12-13, જવાબ આવશે દ્વંદ્વ. 5. માંસાહારી, જવાબ ઉપપદ. 6. ખાટલા વર્ષ, જવાબ તત્પુરુષ. 7. મોતીબિંદુ, જવાબ કર્મધારય. 8. પ્રેમબાણ, જવાબ કર્મધારય. 9. રામબાણ, જવાબ કર્મધારય. 10. મહાપ્રેમ, જવાબ કર્મધારય. પ્રશ્ન 12. નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. 1. દોકડો. જવાબ જૂના ચલણ અનુસાર 1 પૈસો. 2. વેળા, તો જવાબ આવશે વખત અથવા સમય. પ્રશ્ન 13. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. 1. સ્વાધીનતા, તો પરાધીનતા. 2. આજ્ઞા, તો અવજ્ઞા. 3. ઝેર, તો અમૃત. 4. સંધ્યા, તો ઉષા. 5. હાનિ, તો લાભ. 6. સ્મરણ, તો વિસ્મરણ. 7. શુદ્ધિ, તો અશુદ્ધિ. 8. ફાયદો, તો ગેરફાયદો. 9. ઈચ્છા, તો અનિચ્છા. 10. સંતોષ, તો અસંતોષ. 11. નક્કર, તો પોલું. 12. માંસાહારી, તો શાકાહારી. 13. હિંમત, તો ના હિંમત. 14. સહેલો, તો અઘરો. પ્રશ્ન 14. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. 1. ચોરી, તો સ્ત્રીલિંગ. 2. પ્રાયશ્ચિત, તો નપુંસકલિંગ. 3. છોડ, તો પુલિંગ. 4. મંદિર, તો નપુંસકલિંગ. 5. દીપમાળા, તો સ્ત્રીલિંગ. 6. પરિણામ, તો જવાબ આવશે નપુંસકલિંગ. 7. આગગાડી, તો સ્ત્રીલિંગ. 8. સોનું, તો નપુંસકલિંગ. 9. ખાટલો, તો પુલિંગ. 10. પ્રતિજ્ઞા, તો સ્ત્રીલિંગ. 11. ટેવ, તો સ્ત્રીલિંગ. 12. કંડુ, કડુ, તો નપુંસકલિંગ. પ્રશ્ન 15. માંગ્યા મુજબ વાક્ય બનાવો. 1. ઝેર કોણ આપે છે? જવાબ ઝેર કોનાથી અપાય. 2. હું રડ્યો. જવાબ મારાથી રડાયું. પ્રશ્ન 16. વાક્ય રૂપાંતર કરો. 1. મરીને શો લાભ? જવાબ મરીને કોઈ લાભ નથી. 2. આપઘાત કરવો સહેલો સહેલ નથી. જવાબ આપઘાત કરવો અઘરો છે. પ્રશ્ન 17. નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો. 1. એ મોતીબિંદુના પ્રેમબાણે મને વિંધ્યો. જવાબ રૂપક. 2. રામબાણ વાગ્યારે હોય તે જાણે. જવાબ રૂપક. પ્રશ્ન 18. નીચેના વાક્યોમાંથી સાદુ, સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવો, ઓળખાવો. 1. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. જવાબ સંકુલ. 2. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠુઠ્ઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. જવાબ સંકુલ. 3. હવે પછી ચોરી ન કરવાનો મેં નિશ્ચય કર્યો. જવાબ સાદુ. 4. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યોને સજા માગી. જવાબ સંયુક્ત. પ્રશ્ન 19. નીચેના વાક્યોના કાળ ઓળખાવો. 1. બીડી લઈ ફૂંકવાની ટેવ જ ભૂલી ગયા. જવાબ ભૂતકાળ. 2. તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. જવાબ વર્તમાન કાળ. 3. તે ક્રોધ કરશે, કટુવચન સંભાળશે, માથું કૂટશે. જવાબ ભવિષ્યકાળ. 4. એ ચોરીના દોષને હું વધારે ગંભીર ગણું છું. જવાબ વર્તમાન કાળ. પ્રશ્ન 20. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો. ઉત્તર 1. માંસાહારી, તો માંસાહાર પ્લસ ઈ. 2. અધિકારી, જવાબ અધિકારી પ્લસ ઈ એટલે પરપ્રત્યય. 3. પરાધીનતા, જવાબ પરાધીન પ્લસ તા એટલે પરપ્રત્યય. 4. અસહ્ય, તો અ પ્લસ સહ્ય, તો જવાબ આવશે પૂર્વ પ્રત્યય. જો મારા વિડીયો તમને ઉપયોગી થયો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.